સદસ્યતા અભિયાનને લઈને આ બેઠક યોજાશે. ભાજપના તમામ એમએલએ, પૂર્વ એમએલએ, સાંસદ, પૂર્વ સાંસદ હાજર રહેવાના છે. ભાજપ જિલ્લા હોદ્દેદારો, મોરચા પ્રમુખ, પ્રદેશ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેશે. 15 ઓક્ટોબરે ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રથમ ફેઝ પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 97 લાખ સભ્યો બન્યા છે. 2 કરોડ સભ્ય બનાવવાનો છે ગુજરાત ભાજપનો લક્ષ્યાંક. ગુજરાતમાં સદસ્યતા અભિયાન હજુ લક્ષ્યાંકથી ઘણું દૂર છે. તો મંગળવારે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. કમલમ ખાતે આ બેઠકનું આયોજન થશે અને ભાજપના સદસ્યતા અભિયાનને લઈને મહત્વની બેઠક. સંવાદદાતા કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કિંજલ, જે રીતે ભાજપનું સદસ્યતા અભિયાન છે ખૂબ ચર્ચામાં રહ્યું છે, વિપક્ષ દ્વારા ઘણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આ વચ્ચે હવે મંગળવારે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેમાં પૂર્વ એમએલએ, એમએલએ, સાંસદો, પૂર્વ સાંસદ તમામ લોકો હાજર રહેવાના છે. જી બિલકુલ, મંગળવારની જે બેઠક છે તે મહત્વપૂર્ણ બેઠક એટલે પણ કહી શકાય કેમ કે ભાજપે પોતાના તમામ વર્તમાન જનપ્રતિનિધિ અને પૂર્વ જનપ્રતિનિધિઓને આ બેઠકમાં બોલાયા છે. આ વખતે જે રીતે વાત કરવામાં આવે તો અત્યાર સુધી જ્યાં સુધીમાં TV9 અત્યારે આજે ખબર ચલાવી રહ્યું છે ત્યાં સુધીના લેટેસ્ટ આંકડા પ્રમાણે 97 લાખ જેટલા સદસ્ય છે, પ્રાથમિક સદસ્ય બની ચૂક્યા છે. હાલાકી સદસ્યતા અભિયાનને લઈને અનેક મત મતાંતર પણ છે. જે રીતના લક્ષ્યાંક આપવામાં આવ્યા છે, 2 કરોડની વાત છે તે ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા જ્યારે સદસ્યતા અભિયાનના ઉદઘાટનમાં કરવામાં આવી હતી. ગઈ વખતની વાત કરવામાં આવે તો ગઈ વખતે 1 કરોડ 32 લાખ અંદાજે સદસ્ય હતા તે બન્યા હતા. હાલાકી આ વખતે ઓટીપી નંબરથી માંડી અને અનેક જે કહી શકાય કે નવા મોડિફિકેશન છે તે કરવામાં આવ્યા છે. ત્યારે સદસ્યતા અભિયાનને લઈ અને વોર્મઅપ કરવા માટે, વેગ આપવા માટેની આ બેઠક છે તે માનવામાં આવી રહી છે. આ પહેલાં પણ એક બેઠક હતી તે હોટલ લીલા ખાતે યોજાઈ હતી, જેની અંદર ખાસ કરીને જે જૂના જોગીઓ હતા તેની સાથે જે ભાજપમાં કોંગ્રેસમાંથી જે આગેવાનો આવ્યા હતા તેમને બોલાવવામાં આવ્યા હતા અને સદસ્યતા અભિયાનને વેગ મળે તે માટે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ દ્વારા એક પહેલ હતી તે કરવામાં આવી હતી. પરંતુ જો વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે વડોદરાની વાત કરવામાં આવે, જે સળગતા પ્રશ્ન છે તેની સાથે દાહોદની વાત કરવામાં આવે, અનેક એવા મુદ્દાઓ છે કે જ્યાં સદસ્યતા અભિયાનને એક નબળો પ્રતિસાદ મળ્યો હોવાની વાત ખુદ પાર્ટીમાં આંતરિક રીતે સ્વીકારવામાં આવી રહી છે અને લક્ષ્યાંક જે તે પૂર્ણ ન થાય તે પ્રકારની પણ વાત પાર્ટીમાં સ્વીકારવામાં આવી રહી છે. તેના કારણો છે કે જ્યારે વોટિંગ થતું હોય છે ત્યારે કોઈપણ જનપ્રતિનિધિ હોય, એમએલએ હોય કે સાંસદ હોય, તો તેમને એક વ્યક્તિ માટે થઈ અને સમગ્ર આખી પાર્ટી હોય છે તે જોર લગાવતી હોય છે અને તેના કારણે સ્વાભાવિક છે કે જે વોટિંગ છે, વોટ રેશિયો છે તે વધારે જોવાતો હોય છે. પરંતુ જે પ્રકારના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે અથવા તો જે તૈયારી બતાવવામાં આવી છે કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય તેમને જેટલા વોટ મળ્યા છે તેના કમ્પેરની અંદર એમણે કેટલા સદસ્યો બનાવ્યા છે, તો વર્તમાન જે સ્થિતિ છે કે ભાજપની અંદરની સંગઠનનું માળખું છે તો વોર્ડ પ્રમુખ પાસે પણ એક ટાર્ગેટ છે કે વોર્ડ પ્રમુખે પણ પોતાના જે સદસ્યો છે પોતાના ટેરિટરીમાં આવતા તેમણે બનાવવાના છે, વિધાનસભાના અલગથી બનાવવાના છે, ધારાસભ્યો અલગથી બનાવવાના, સાંસદે અલગથી બનાવવાના છે. તો તે તમામ કહી શકાય કે એક આખી જે આ ટાર્ગેટ ઓરિએન્ટેડ આખી જે ઘટના છે તો તેની અંદર ક્યાંક ને ક્યાંક જે લક્ષ્યાંક છે તો સ્વાભાવિક રીતે 2 કરોડના લક્ષ્યાંક કરતાં વ્યક્તિગત જે લક્ષ્યાંક છે તે પૂરો થવો થોડો અઘરો છે. એ જ બુસ્ટઅપ કરવા માટે છેલ્લા કેટલા સમયથી સદસ્યતા અભિયાન જ્યારથી શરૂ થયું છે ત્યારથી કઈ વિધાનસભા આગળ છે, કઈ વિધાનસભા પાછળ છે, કયા ધારાસભ્યનું પરફોર્મન્સ સારું છે, કયા ધારાસભ્યનું પરફોર્મન્સ નબળું છે, સાંસદ કયા આગળ છે, કેટલા સાંસદ પાછળ છે, આ તમામ જે કહી શકાય કે આ તમામ વસ્તુઓનું ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે, તેના રિપોર્ટ બની રહ્યા છે. પરંતુ લક્ષ્યાંકથી હજુ દૂર એટલે કહી શકાય કે 15 ઓક્ટોબરે પ્રથમ ફેઝ છે તે પૂર્ણ થઈ રહ્યો છે અને 97 લાખ મતદાતાઓ, માફ કરશો, 97 લાખ સદસ્યો બન્યા છે. ત્યારે આવતીકાલની બેઠક મહત્વની એટલે પણ છે કે આખરે કઈ નવી વાતો છે તે એડ કરવામાં આવશે અથવા તો સદસ્યતા અભિયાન ને લઈને કયા મુદ્દાઓ છે તે મૂકવામાં આવશે, તે બધા મુદ્દાઓ મહત્વના છે. એટલે આવતીકાલની બેઠક મહત્વપૂર્ણ છે. 4 વાગે આ બેઠક યોજાવા જઈ રહી છે કે જેની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, તેની સાથે તમામ જે સંગઠનના હોદ્દેદારો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે, સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહેવાના છે અને આ 97 લાખનો જે અત્યારે જે સદસ્યતા છે એ 97 લાખ સદસ્યતાને 2 કરોડ સુધી કેવી રીતે લઈ જઈ શકાય અથવા તો હર્ડલ્સથી કેવી રીતે દૂર કરી શકાય તેની પણ ચર્ચા છે તે થઈ શકે છે. બિલકુલ કિંજલ, આભાર સગર માહિતી બદલ. તો આવતીકાલે ભાજપની આ ખૂબ મહત્વપૂર્ણ બેઠક મળશે, સદસ્યતા અભિયાનને લઈને બેઠક યોજાવાની છે. અત્યાર સુધીમાં 97 લાખ સભ્યો બની ચૂક્યા છે, પરંતુ ભાજપનો જે લક્ષ્યાંક છે એ 2 કરોડ સભ્યો બનાવવાનો છે.